શહેનશાહ અમિતાભ બચ્ચનને આવતીકાલે વડોદરામાં સયાજી એવોર્ડથી નવાજવામાં આવશે. વર્ષ 2013થી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે દેશ વિદેશમાં ગૌરવ વધારનારા લોકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. વર્ષ 2013માં ઇન્ફોસિસના પ્રણેતા એન કૃષ્ણમૂર્તિને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને આ વિશેષ બહુમાન મળી ચૂક્યું છે. જો કે અમિતાભ બચ્ચન ત્રીજા એવા વ્યક્તિ હશે કે જેમને એવોર્ડ આપવામાં આવશે. મહત્વનું છે કે સયાજી રત્ન એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમનામાં સર સયાજીરાવ ગાયકવાડમાં હતા તેવા ગુણ રહ્યા હોય અને જેમણે સમાજ માટે કંઈ કર્યું હોય. આવતીકાલે બપોરે 2:30 વાગે ખાસ વિમાન દ્વારા અમિતાભ બચ્ચન વડોદરા આવશે અને નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સયાજી રત્ન એવોર્ડ સમારંભમાં તેઓ 1 કલાક માટે હાજરી આપશે. ये कल बॉलीवुड के महानायक श्री अमिताभ बच्चन जी कल बड़ौदा आ रहे हैं. जैसे कि सबको पता है कि ये सयाजी रत्न अवार्ड रिसीव करने के लिए आ रहे हैं. ये तीसरा सयाजी रत्न अवार्ड है जो अमिताभ बच्चन साहब को दिया जा रहा है. आपको पता है वडोदरा नगरी में सयाजी नगर सयाजी राव गायकवाड का क्या महत्व है. वो ऐसे राजा रहे हैं कि उन्होंने कंट्री के और वर्ल्ड के सारे जो आउटस्टैंडिंग लिटरेचर और आर्ट के जो लोग थे उनको प्रोत्साहन दिया है, उनको एजुकेशन दिया है.